ओम नमो भगवते वासुदेवाय। तो मित्रों स्वागत है आपनो अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आज ना आ वीडियो में आपणे 20 एप्रिल ने 2023 ना दिवसे आवती चैत्र महीना नी अमावस्या विषे वात करीशुं। आ दिवसे शुं करवुं शुं न करवुं जोईए खास एना विषे हूँ आपने जणावीश, केम के आ चैत्र महीना नी अमास पण एक पितृअमास तरीके ज ओळखाय छे। जेवी रीते भादरवा महीनानो वद पक्ष पितृपक्ष तरीके ओळखाय छे, तेवी ज रीते आ चैत्र महीनो पण पितृ महीनो तरीके ओळखाय छे। અને તે મહિનામાં આવતી અમાસનું એટલું જ મહત્વ હોય જેટલી ભાદરવા મહિનાની અમાસનું છે। એટલા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, આપને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાંથી મળી જશે। અને કદાચ જો આપ આ દિવસે કોઈ નાની ભૂલ પણ કરતા હોય તો તેનું ધ્યાન રાખજો કે જે પણ આપણે આ વિડીયોમાં કવર કરી લેશું। તો મિત્રો આ અમાસની તિથિની શરૂઆત 19 એપ્રિલ 11:23 શરૂ થઈ 20 એપ્રિલ સવારે 10:15 સુધી રહેવાની છે। અને આપણા હિન્દુ ધર્મમાં તમામ અમાસના દિવસે સ્નાન દાન શ્રાદ્ધ તર્પણ પિંડદાન પુણ્ય દીપદાન વગેરે જેવી વસ્તુને ખૂબ જ શુભ માનવામાં આવી છે। આપણે સૌ લોકો આપણા ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય અથવા તો મંદિરે ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં આપણે પાણી રેડવા જતા જ હોઈએ છીએ। ઘરના કદાચ બધા સભ્યો ન જાય તો ઓછામાં ઓછો એક સભ્ય તો ત્યાં પીપળે પાણી રેડવા જતા જ હશો એવી મને આશા છે। અને કદાચ જો ન જતા હોય તો મિત્રો આ અમાસથી દરેક અમાસે પીપળે પાણી રેડવા જરૂર જજો, તેનો લાભ આપને લાંબા સમય ચોક્કસ દેખાશે જ। કેમ કે એવું કહેવાય છે કે અમાસના દિવસે પીપળામાં આપણા પિતૃઓનો વાસ હોય છે। આ દિવસે જો ત્યાં પાણી રેડવામાં આવે છે તો કદાચ આપણા પિતૃઓ જો તૃપ્ત હોય નહીં, અતૃપ્ત હોય, અસંતુષ્ટ હોય તો તે આપણે પાણી રેડીએ છીએ તેનાથી તેઓ તૃપ્ત થઈ જાય છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે। અને એવું કહેવાય છે કે જ્યારે પણ પિતૃ પ્રસન્ન થાય છે તો તે ઘરના વંશ અને પરિવારને આશીર્વાદ આપે છે। તેમના આશીર્વાદને કારણે વંશવૃદ્ધિ થાય છે, તે પરિવારની પ્રગતિ થાય છે અને જીવન પણ સુખમય રીતે પસાર થાય છે। પરંતુ જો આપણા પિતૃ આપણા પૂર્વજો આપણાથી નારાજ હોય તો તે વંશમાં વૃદ્ધિ થતી નથી, તે વંશને શ્રાપ આપે છે કે જેના કારણે પિતૃદોષ લાગે છે કે જેથી તે વંશનો વિકાસ અને પ્રગતિ બંને અટકી જાય છે। એટલા માટે હંમેશા હું કહેતો હોઉં છું કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં જો આપણા પિતૃ અર્થે કોઈ કાર્ય બાકી રહી ગયું હોય, પિતૃ આપણી પાસે કંઈ માગતા હોય તો તે પહેલાં પૂર્ણ કરવું જોઈએ અને ત્યાર પછી આપણું કોઈ પણ કાર્ય કરવું જોઈએ। તેમજ આ ચૈત્ર મહિનાની અમાસના દિવસે 2023નું સૌપ્રથમ સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે। પરંતુ આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી પરંતુ અન્ય ઘણા બધા દેશોમાં દેખાવાનું છે। તો જો આ સૂર્યગ્રહણ વિશે આપને સંપૂર્ણ માહિતી જાણવી હોય તો તેનો એક વિડીયો બનાવેલો છે કે જેની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તે અવશ્ય જોઈ લેજો। જો આપને ત્યાં સૂર્યગ્રહણ દેખાવાનું હોય તો શું કરવું શું ન કરવું તેમજ કયા સમયમાં દેખાવાનું છે તે સમય જાણી લેજો। આ અમાસના દિવસે બની શકે તેટલું સવારે વહેલું ઉઠી જવાનું, સૂર્યોદય સમયે ઉઠી જવાનું, સૂર્યદેવને અર્ઘ આપીને આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા તો પિતૃ મંત્રનો જાપ પણ કરી શકો છો। ઓમ પિતૃભ્યે નમઃ, ઓમ પિતૃભ્યે નમઃ આ સરળ મંત્ર છે કે જેનો 108 વખત જાપ કરી શકાય અથવા પિતૃ સ્તોત્રનો પાઠ કરો તો પણ ચાલે, કે જેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે તો ત્યાંથી પણ આપ સાંભળી શકશો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેમજ આ દિવસે આપણા પિતૃઓના આપણા પૂર્વજોની સ્તુતિ કરાય છે, તેમના ગુણગાન ગવાય છે અને આવું કરવાથી આપણા પિતૃઓ ખુશ થાય છે, આપણને આશીર્વાદ આપે છે। અને કહ્યું ને કે જ્યારે પિતૃઓ આપણા પર પ્રસન્ન થાય તો તે આપણા ઉપર કેવી મહેર કરે છે। આ સિવાય અમાસના દિવસે પિંડદાન અથવા શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે। તેમજ જો આપણે આપણા પિતૃઓ અર્થે શ્રાદ્ધ કરાવતા હોય તો આપણે જે ખીર બનાવીએ છીએ, જે રોટલી પળ પૂરી બનાવીએ છીએ તે આપણે કાગડાને ખવડાવતા હોય છે, તો આપણે એવો પ્રશ્ન થાય કે શા માટે કાગડાને ખવડાવાય છે? તો રામાયણમાં એક પ્રસંગ એવો આવે છે કે જ્યારે ભગવાન શ્રીરામ કાગડાને એક એવું વરદાન આપે છે કે જે તારી બે આંખ જોઈ શકશે તે મનુષ્ય તેની બે આંખેથી જોઈ શકશે નહીં, અને કાગડાને એ પણ કહે છે તમને જે કોઈ વ્યક્તિ ખવડાવશે તમારું પેટ ભરશે, તેના પૂર્વજો પિતૃઓ આપોઆપ સંતુષ્ટ થઈ જશે, તમને ખવડાવ્યું એટલે પિતૃઓ સુધી પહોંચ્યું એમ જ સમજી લેવું। એટલા માટે
તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે આપણા પિતૃઓ અર્થે આપણે કાગડાઓને શ્રાદ્ધ નાખીએ છીએ। આ દિવસે આપણા પિતૃઓની આપણા પૂર્વજોની પસંદગીનું ભોજન પણ બનાવવું જોઈએ। કાગડા, ગાય, કૂતરા કે અન્ય પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ। આ દિવસે દાન પુણ્યના કાર્યો કરવા જોઈએ। ગાયને લીલું ખવડાવવું જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ। ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને આપણી ક્ષમતા પ્રમાણે કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ, ચાહે તે ખાવાની વસ્તુ હોય, ઓઢવાની વસ્તુ હોય કે પછી જીવન જરૂરિયાત વસ્તુ હોય। આપ તેને કોઈ પણ વસ્તુ દાન કરી શકો છો। કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તો તેને પણ આજના દિવસે સીધો આપવો જોઈએ। જ્યારે કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપવામાં આવે છે ત્યારે આપણને તે દાનનું અનેક ગણું ફળ મળે છે। પરંતુ જ્યારે સુપાત્ર બ્રાહ્મણને દાન દેવામાં આવતું નથી ત્યારે તે આપણને દાનનું ફળ ક્યારેય મળતું નથી। એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આજના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ લખવામાં આવ્યું છે, પરંતુ દરેક લોકો તો ગંગાએ જઈને આજના દિવસે સ્નાન ન કરી શકે। એટલા માટે સવારે સ્નાન કરતી વખતે તે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવાનું, કે જે પણ આપણને ગંગા સ્નાન સમાન પુણ્ય આપે છે। આ માસ ગુરુવાર આવે છે એટલા માટે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ। તેમજ અમાસના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે તો તે પણ આજના દિવસે કરવો જોઈએ। આ ઉપરાંત આપ આજના દિવસે ગરુડ પુરાણ પણ વાંચી શકો છો, સાંભળી શકો છો। તેમજ આપણે સૌ લોકો આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ પણ સાંભળીએ છીએ, તો ઓખાહરણ સાંભળવાનો પણ આજે છેલ્લો દિવસ છે। તો જો કોઈ લોકોને ઓખાહરણ સાંભળવાનું બાકી હોય, વાંચવાનું બાકી હોય, તો આજના દિવસમાં તે લોકો પૂર્ણ કરી લે। અમારી ચેનલમાં સંપૂર્ણ ઓખાહરણનો એક વિડીયો મૂકવામાં આવેલો છે કે જેમાં આપે 1.5 થી 2 કલાકમાં સંપૂર્ણ ઓખાહરણ સંભળાઈ જશે। તો જો આપને તે ઓખાહરણ સાંભળવું હોય તો અમારી ચેનલમાં વિડીયો મૂકેલો છે કે જેની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેમજ આ માસને દિવસે સાંજે અથવા તો રાત્રે કોઈ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો જોઈએ। હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું જોઈએ, તેમને તેલ ચઢાવવું જોઈએ। તેમજ આ દિવસે જો દીપદાન કરવામાં આવે છે તો તેનું પણ આજના દિવસે ખૂબ જ મહત્વ છે। આજના દિવસે આપ બ્રહ્મ ભોજન પણ કરાવી શકો છો। બ્રાહ્મણને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક નોતરું આપવાનું કે તેઓ આપણા ઘરે જમવા પધારે, તેમને રાજી ખુશીથી જમાડીને, તેમને સંતુષ્ટ કરીને, આપણી ક્ષમતા પ્રમાણે તેમને દક્ષિણા આપવી જોઈએ। તેમજ આજના દિવસે માંસાહારી ભોજન, તામસિક ભોજન કે પછી દારૂનું સેવન કરવું ન જોઈએ। કોઈ પણ વસ્તુનો નશો પણ આજના દિવસે કરવો ન જોઈએ। ભોગવિલાસને વૈભવથી બચવું જોઈએ, બની શકે ત્યાં સુધી પૈસાની આપ લે આજના દિવસે ન કરવી જોઈએ। આજના દિવસે અડદ કે તેમાંથી બનેલી વસ્તુ પણ ખવાતી નથી। તેમજ માંગલિક કાર્ય, શુભ કાર્ય કે નવા કાર્યની શરૂઆત પણ આજના દિવસે કરવી ન જોઈએ। હમણાં જ અખાત્રીજનો શુભ અવસર આવશે, શુભ દિવસ આવશે, તે દિવસે આપ આપના માંગલિક, શુભ કે અન્ય કોઈક કાર્યની શરૂઆત કરજો, નવા ધંધાની શરૂઆત કરજો। તેમજ અખાત્રીજના દિવસે શું કરવું, શું ન કરવું તેનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ, તો આપ તે પણ જોઈ લેજો। તો આવી રીતે આ અમાસના દિવસે આપણાથી થાય એટલું કરવાનું, જેટલું વધુમાં વધુ આપ દાન પુણ્ય કરી શકો, ભગવાનના કાર્ય કરી શકો, પિતૃનું કાર્ય કરી શકો, તેમનું નામ લઈ શકો, એટલું કરવાનું। જેટલું વધારે કરશો એટલું વધુ ઉત્તમ રહેશે। તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને ચૈત્ર અમાસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। અમે આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી જણાવી દીધી છે। તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તેમજ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ। આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।